ચોમાસાની ઋતુ એટલે માંદગીની ઋતુ, અને આ જ ઋતુમાં અનેક વાયરલ ઇન્ફેક્શનના કેસો આવતા હોય છે. તાવ, શરદી, ખાંસી, ડેન્ગ્યુ, મલેરિયાના કેસો આવતા હોય તેવામાં ફરી એકવાર ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. 24 કલાકમાં જ ડેન્ગ્યુના 21 જેટલા કેસો નોંધાયા છે. સિયાબાગ હેલ્થ સેન્ટર વિસ્તારમાં 3 કેસ નોંધાયા છે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલમાં 3 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થયું છે. મેડિકલ કોલેજના ચીફ વોર્ડનનું નિવેદન અંતર્ગત સામે આવ્યું છે. મેડિકલ કોલેજ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં સાફ સફાઈ કરવામાં નથી આવતી. પીઆઈયુ ડિપાર્ટમેન્ટને પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થતી. સાફ સફાઈ તેમજ ગટરો ખુલ્લી જોવા મળી હતી, જેને પગલે જ રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં જ આ લોકો નિષ્ફળ રહ્યા છે. મેડિકલ હોસ્ટેલના ડીન સહિતને જાણ કરવામાં આવી છે, છતાં પીઆઈયુ ડિપાર્ટમેન્ટના લોકો અહીં નથી આવતા, જેને લઈને સ્ટુડન્ટો રોગચાળાના એક કહી શકાવાયમાં ફસાઈ ગયા છે. વહેલામાં વહેલી તકે સાફ સફાઈ થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. અત્યારે હવે સિઝન ચેન્જ થઈ છે એટલે ક્યાંક ક્યાંક મચ્છરનો ઉપદ્રવ થયો હશે, તો એના કારણે અથવા એ લોકોને હોસ્પિટલમાં પણ ડ્યુટી હોય છે તો ત્યાંથી પણ ક્યાંકથી એમને એવો ચેપ લાગી શકે. પણ આપણે હવે એના માટે થોડીક સફાઈ અને આ જે જ્યાં જ્યાં પાણી ક્યાંય લીક થતું હોય અથવા નાના નાના ખાબોચિયા ભરાયા હોય તો આપણે એને થોડુંક રિપેરિંગ માટે પીઆઈયુવાળા જે છે આપણે અહીંયા વિભાગને થોડી જાણ કરીશું અને જેમ બને તેમ જલ્દી એની સફાઈ અને એના માટે આપણે યોગ્ય પગલાં લઈશું. સાહેબ, અનેક વખત પીઆઈયુ ડિપાર્ટમેન્ટમાં આપણે રજૂઆત કરી, તેમ છતાં કાર્યવાહી નથી થતી. હવે એ છે એ એમના વિભાગમાં આપણે ડીનને અમે જાણ કરીએ છીએ, ઘણીવાર અમે મિટિંગમાં પણ આ પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ, પણ હવે એ લોકોનું જે પ્રમાણે એમને ટાઈમ અથવા એ પ્રમાણે એમને જો યોગ્ય લાગે એ પ્રમાણે પછી કાર્યવાહી એ લોકો કરતા હોય છે. શું લાગે છે કેટલા દિવસમાં કાર્યવાહી થશે? હવે અમે ના કહી શકીએ, મેડમની સાથે અમે વાત કરી, ડીન મેડમની સાથે, અને પછી કાર્યવાહી માટે રજૂઆત કરીશું. શું નામ આપનું છે? ડૉક્ટર વસંત વાણિયા.